नमस्कार मंतव्य न्यूज में आप सबनु स्वागत है। मंतव्य मध्याह्न साथे हूं छु बंसरीशा। समाचार की शुरुआत करिए तो पोरबंदर थी समाचार प्राप्त थी रहा है। पोरबंदर में आज सवार थी ज मेघ राजाए धमाकेदार एंट्री करी छे। शहर उपरांत ग्राम्य विस्तार में धोधमार वरसाद वरस्यो छे। साथे सीजनना प्रथम वरसाद ने लईने शहरीजनों में खुशी नो माहौल छवाई गयो छे। धोधमार वरसाद ने लईने खेडूतो पण आनंद आनंद में आवी गया छे। तरफ पोरबंदर थी समाचार प्राप्त थी रहा छे। पोरबंदर में आज सवार थी ज मेघाए धमाकेदार एंट्री करी छे। शहरना शहर उपरांत ग्राम्य विस्तारों में धोधमार वरसाद वरस्यो छे। आ साथे वातावरण में पण ठंडकनो अनुभव थई रह्यो छे। भारे बफारा अने गरमी बाद शहरीजनो ठंडकनो अनुभव करी रह्या छे, त्यारे खेडूतोमां पण खुशीनो माहोल जोवा मळी रह्यो छे। तो पोરબંદરમાં આજ સવારથી જ મેઘરાજા એન્ટ્રી કરી છે। સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં પર ઠંડક પ્રસરી છે અને લીલોતરી જોવા મળી રહી છે। આ સાથે સીઝનના પ્રથમ વરસાદને લઈને શહેરીજનોમાં ખુશી છવાઈ ગઈ છે। તો દાહોદ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી રહી છે। શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે। લીમખેડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે બફારા અને ગરમીમાંથી રાહત મળતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ચૂકી છે। તો લીમખેડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો। ત્યારે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે દાહોદથી। દાહોદ જિલ્લાના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। લીમખેડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। કચ્છ ગાંધીધામ ને ભચાઉ હાઈવે પર વરસાદ વરસ્યો છે। આ સાથે જવાહરનગર પુલિયા પાસે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। ભારે વરસાદના કારણે ટ્રાફિક પણ જામ થયો છે। રસ્તા પર તેમને ટ્રાફિકનો સામનો કરવો પડ્યો। બંદરીય માર્ગ પર અવારનવાર જામના પગલે લોકો પરેશાન રહેતા હોય છે, ત્યારે કચ્છ ગાંધીધામ ભચાઉ હાઈવે ઉપર વરસાદ વરસ્યા જવાહરનગર પુલિયા પાસે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। ભારે વરસાદના પગલે પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। વાત કરીશું સુરતની। સુરત પાલિકા દ્વારા કોઝવેના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે। કોઝવેમાંથી સમુદ્રમાં પાણી પણ છોડવામાં આવ્યું। કોઝવેની સાફ સફાઈ માટે દરવાજા ખોલાયા હતા, ત્યારે રાંદેર અથવા ઉધના કતારગામ ઝોનમાં ગંદા પાણીની ફરિયાદના કારણે ચાર દરવાજા ખોલાયા। પાણીમાં જમા થયેલી ગંદકી દૂર કરવા માટે આ પાણી છોડવામાં આવ્યું છે। કોઝવેમાંથી સમુદ્રમાં પાણી છોડવામાં આવ્યું છે। કોઝવેની સાફ સફાઈ માટે આ ચાર દરવાજા ખોલવામાં આવ્યા। સુરત શહેરમાં પીવાનું પાણી ગંદુ આવતો હોવાની ફરિયાદ વારંવાર ઉઠેલી હતી, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા કોઝવેના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે। કારણ કે કોઝવેની ઉપર જે પાણી છે એ પાણી સ્થિર હોવાને કારણે તેમાં લીલ સહિત અનેક ગંદકી આવી ગઈ હતી, અને જેના કારણે સુરત શહેરના ઉધના, ફૂલપાડા, રાંદેર સહિત તમામ ઝોનની અંદર પીવાનું પાણી વાસ મારતું અને ગંદુ પાણી આવતી હોવાની ફરિયાદો વારંવાર સામે આવી રહી હતી। અને આ મુદ્દે જ્યારે મ્યુનિસિપલ કમિશનર બીએન પાનીનું ધ્યાન ગયું, ત્યારે તેમણે કોઝવેના દરવાજા ખોલવાની છૂટ આપી અને કોઝવેમાંથી ચાર દરવાજા ખોલીને પાણી અત્યારે દરિયા તરફ વહેદાવી દેવામાં આવી રહ્યું છે, જેથી કરીને જે કોઝવેનો ઉપરવાસનો જે વિસ્તાર છે કે જ્યાં લીલ અને નાળી સહિતની જે ગંદકી ભેગી થઈ હતી એ તમામ ગંદકી અહીં કોઝવેમાંથી દૂર થાય અને પાણી ચોખ્ખું થાય। જ્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ઉકાઈ ડેમની અંદર પણ નવા નીરની આવક થઈ રહી છે। ઉકાઈ ડેમના ઉપરવાસના વિસ્તારમાં પણ ધીમે ધીમે વરસાદ વરસી રહ્યો છે, અને ઉકાઈ ડેમની સપાટી 315 ફૂટ કરતાં પણ વધુ હોવાને કારણે આ વખતે પાણીની કોઈ કિલ્લત ઊભી થાય એવા કોઈ સંજોગો જોવા નથી મળી રહ્યા। માત્ર ને માત્ર સુરત શહેરને શુદ્ધ પાણી મળે એ ઉદ્દેશથી કોઝવેમાંથી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે, અને દ્રશ્યમાં જે આપ જોઈ શકો છો કે કોઝવેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને આ પાણી દરિયા તરફ જઈ રહ્યું છે, જેથી કરીને કોઝવેની સાફ સફાઈ થાય, કોઝવેના ઉપરવાસમાં જે ગંદકી જમા થઈ હતી એ દૂર થાય અને સુરતવાસીઓને પીવાનું પાણી શુદ્ધ મળે એ હેતુથી કોઝવેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। કેમેરામેન કુશલ પંડ્યા સાથે સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત।
રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં મેઘરાજાનું આગમન થઈ રહ્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં આણંદમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો। આણંદમાં 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે સાબરકાંઠાના વડાલીમાં 6 ઇંચ વરસાદ પડ્યો હતો, તો ખંભાળિયા અને ચોર્યાસીમાં 5 ઇંચ વરસાદ પડ્યો। આ સાથે મહેસાણામાં સરેરાશ 4 ઇંચ વરસાદ વરસ્યો હતો। તો છેલ્લા 24 કલાકમાં મહેસાણામાં સરેરાશ 4 ઇંચ વરસાદ નોંધાયો છે, ખંભાળિયા અને ચોર્યાસીમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। ચોમાસાની શરૂઆતમાં જ ધોધમાર વરસાદ વરસતા લોકોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ છે। આણંદમાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે, ઘણી ખરી જગ્યાએ પાણી ભરાવાના કારણે રાહદારીઓને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। હવે વાત કરીશું રાજકોટની। રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, ભારે પવન સાથે વરસાદ વરસ્યો, તો વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી। રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે, રાજકોટ વાસીઓને પણ ભારે બફારામાંથી હવે મુક્તિ મળી છે અને ઠંડકનો માહોલ સર્જાતા તે લોકોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ છે। આ સાથે ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઈ છે। રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો, આ સાથે ધોધમાર વરસાદ અને પવન સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે હવે વાતરમાં ઠંડક પ્રસરી ચૂકી છે। તો રાજકોટ જિલ્લાના લોધીગામાં વરસાદ વરસ્યો હતો, જેમાં ખેડસરા સહિત આજુબાજુના ગામડાઓમાં સવારથી વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। તો રાજકોટના ઉપલેટાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, ઉપલેટામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે રસ્તા ઉપર પણ પાણી પાણી થઈ ગયું છે। વરસાદથી ભારે બફારાથી લોકોને રાહત તો મળી છે, પરંતુ પહેલા જ વરસાદમાં રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે। ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ છવાયો, આ સાથે ખેડૂતોએ વાવણી માટેની તૈયારીઓ પણ આરંભી છે। ત્યારે રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદ વરસ્યા, ભારે ગરમી અને બફારામાંથી મુક્તિ મળતા રાજકોટવાસીઓ આનંદની લાગણી અનુભવી રહ્યા છે। ધોધમાર વરસાદથી રસ્તા ઉપર પાણી પણ ભરાઈ ગયા છે અને ઘણી ખરી જગ્યાએ ટ્રાફિક પણ પાણી ભરાવાના કારણે સર્જાતો હોય છે, ત્યારે વરસાદથી ભારે બફારાથી લોકોને રાહત મળેલી જોવા મળી। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે રાજકોટના ઉપલેટામાં છે। ઉપલેટામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ભારે ગરમી બાદ બફારામાંથી મુક્તિ મેળવી છે, રાજકોટવાસીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। ખેડૂતોએ પણ વાવણી માટેની તૈયારીઓ આરંભી છે, ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો છે। તો સમાચારોમાં આગળ વાત કરીશું સુરતની। સુરતમાં ભાજપના આગેવાનનો વિડીયો વાયરલ થયો છે, સલથાણામાં જાહેરમાં બર્થડેનો વિડીયો વાયરલ થયો છે। દીકરીના જન્મદિવસે જાહેરમાં કેક કાપવામાં આવી છે, કોવિડના નિયમોની એસી કી તેસી જોવા મળી। સલથાણામાં આ બર્થડે પાર્ટી ઉજવાઈ, સુરતના જે ભાજપના આગેવાન છે તે પોતાની દીકરીની જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા, જાહેરમાં કેક પણ કાપવામાં આવી અને કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા। આ સાથે સલથાણમાં આ બર્થડે પાર્ટી ઉજવાઈ, દીકરીનો જન્મદિવસ હતો, ભાજપના આગેવાનની દીકરીના જન્મદિવસમાં જાહેરમાં કેક કાપીને ઉજવણી કરવામાં આવી, જેમાં કોવિડના નિયમોનું ઉલ્લંઘન થતું પણ જોવા મળ્યું, ન તો માસ્કમાં જોવા મળ્યા, ના તો સોશિયલ ડિસ્ટન્સ જળવાયું। જો આવામાં કોરોના સંક્રમણ ફેલાશે તો તેનું જવાબદાર કોણ ગણાશે? વધુ માહિતી માટે અમારા સંવાદદાતા સંજય મહંત જોડાયા છે। જે સંજય, સુરતમાં ભાજપના આગેવાન છે, પોતાની દીકરીના જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરી રહ્યા છે, શું છે અપડેટ? સુરત શહેરમાં જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરવી, કાર્યક્રમો કરવા એ સામાન્ય બાબત થઈ ચૂકી છે। ભલે પછી પોલીસનું જાહેરનામું હોય કે કોવિડ 19ની તમામ ગાઈડલાઈનનો ઉલ્લંઘન થતો હોય, પરંતુ સુરતમાં આ પ્રકારના વિડીયો વારંવાર વાયરલ થઈ રહ્યા છે। અને હવે જયારે કહેવાય છે કે વારે ચીભા ગળે તો કહેવું કોને, સુરતના કનકપુર નગરપાલિકાના પૂર્વ શાસક પક્ષના નેતા અને ભાજપના અગ્રણી રાજકુમાર સિંહે પોતાની દીકરીનો બર્થડે જાહેરમાં ઉજવ્યો છે, કારના બોનેટ પર કેક મૂકીને કેક કાપવામાં આવી રહ્યો છે અને લોકો એકત્ર થયા છે, માસ્ક સોશિયલ ડિસ્ટન્સ તમામ નિયમોનો ભંગ થઈ રહ્યો છે। આ પ્રકારનો વિડીયો
સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, એટલે કહી શકાય કે મીડિયામાં વારંવાર લોકોને જાગૃત કરવા માટે એક આ પ્રકારના વિડીયો બતાવવામાં આવતા હોય છે. પોલીસ પણ મીડિયા અહેવાલ બાદ જાગૃત થઈને કાર્યવાહી કરતી હોય છે, પરંતુ આજે સિલસિલો સુરતમાં શરૂ થયો છે. એ કેમેય કરીને અટકવાનું નામ નથી લઈ રહ્યો અને ખુદ નેતાઓ જ આ પ્રકારની હરકતો કરી રહ્યા છે. પોલીસ કર્મીઓ આ પ્રકારે જાહેરમાં નિયમોનો ભંગ કરી રહ્યા છે. ત્યારે ઉદાહરણરૂપ કાર્યવાહી જો કરવામાં આવે તો જ આ સિલસિલો અટકે. અને જે ત્રીજી લહેરની વાત ચાલી રહી છે કોરોનાની, એને આમંત્રણ આપતા હોય એવા વિડીયો વારંવાર સામે આવ્યા છે, જે ખૂબ જ નિંદનીય બાબત કહી શકાય. જી સંજય, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો સુરતનો આજ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મંતવ્ય ન્યૂઝ આ વિડીયોની કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી કરી રહ્યો. આવામાં કોરોના સંક્રમણ ફેલાશે તો તેનો જવાબદાર કોણ ગણાશે? વારંવાર આ પ્રકારના વિડીયો સામે આવતા હોય છે, ત્યારે સુરતમાં ભાજપના આગેવાનનો જ આ વિડીયો સામે આવ્યો છે. ભાજપના આગેવાનની દીકરીના જન્મદિવસ નિમિત્તે જાહેરમાં કેક કાપવામાં આવી, કોવિડના નિયમોનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું. વારંવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે, તેમ છતાં પણ કોઈ પણ પ્રકારના પગલાં શા માટે નથી લેવાતા? તો બનાસકાંઠા ધાનેરા નગરપાલિકામાં ફરી વખત ભાજપની સત્તા જોવા મળી છે. બનાસકાંઠાથી સમાચાર પ્રાપ્તિ રહ્યા છે. ચિઠ્ઠી ઉછાળતા કિરણ સોનીનું નામ નીકળતા તેઓ પ્રમુખ બન્યા. નગરપાલિકાના ભાજપના બે સભ્યો વચ્ચે ટાઈ પડી હતી. ભાજપના 12 સભ્યોમાંથી બંને ઉમેદવારોને 6-6 વોટ મળ્યા હતા. આ સાથે કોંગ્રેસના 15 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વિકાસ કામોના ભ્રષ્ટાચાર મુદ્દે તેમને સસ્પેન્ડ કરાયા. સભ્યો સસ્પેન્ડ થતા સત્તા ભાજપના હાથમાં આવી છે. નગરપાલિકાના ભાજપના 12 સભ્યો ચૂંટણીમાં હાજર હતા ત્યારે ચિઠ્ઠી ઉછાળતા કિરણ સોરીનું નામ બહાર આવ્યું અને તેમને પ્રમુખ બનાવાયા. સમાચારો દાહોદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. દાહોદમાં 4 કિલો ગાંજા સાથે એક શખ્સ પકડાયો છે. દાહોદમાં 4 કિલો ગાંજો પકડાયો છે ત્યારે એલસીબી અને એસઓજીએ આ શખ્સની ધરપકડ કરી લીધી છે. લીમડી ગામની એક સોસાયટીમાંથી આ શખ્સ ઝડપાયો છે. 4 કિલો ગાંજા સાથે ઝડપાયો. પોલીસે યુવકની વધુ પૂછપરછ હાથ ધરી છે. એલસીબી અને એસઓજીએ આ શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સ 4 કિલો ગાંજા સાથે એક સોસાયટીમાંથી ઝડપાયો ત્યારે પોલીસે તેને પકડીને વધુ પૂછપરછ હાથ ધરી છે. દાહોદમાં 4 કિલો ગાંજા સાથે આ શખ્સ પકડાયો છે. એક સોસાયટીમાંથી આ શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. લીમડી ગામની એક સોસાયટીમાંથી આ શખ્સ ઝડપાયો. નિવૃત્ત ડીજીપી એકે સુરેલિયાનો નવો લુક સામે આવ્યો છે. પોલીસ વિભાગમાં આ લુક ચર્ચાનો વિષય બન્યો છે. લાંબા વાળ, દાઢીધારી ડીજીપી સાધુ જેવા લાગે છે. વર્ષો સુધી કામ કરેલી કર્મી પણ તેમને નથી ઓળખી શકતા. નિવૃત્ત ડીજીપી સુરેલિયાની સ્વચ્છ અને બહાદુર છબી હતી, પરંતુ હવે તેમનો નવો લુક ચર્ચાનો વિષય બન્યો છે. હાલ સાધુ જેવું જ જીવન તેઓ પસાર કરી રહ્યા છે. ગુજરાત એટીએસનું સુકાન સંભાળી ચૂક્યા છે ત્યારે દાઉદ અને લતીફ પણ ડરતા હતા તેમના ફક્ત નામથી. ત્યારે તેમનો નવો લુક સામે આવ્યો છે. લાંબા વાળ અને દાઢી ડીજીપી સાધુ જેવા લાગે છે. તો મહેસાણામાં ઓએનજીસીની બલેરો કાર ભટકાઈ છે. આ સાથે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા છે. પસાભાઈ પેટ્રોલ પંપ પાસે અકસ્માત થયો છે. લાઇટના થાંભલા સાથે આ બોલેરો કાર ભટકાઈ. ઓએનજીસી ગાડીના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા મહેસાણામાં આ અકસ્માત જોવા મળ્યો. પસાભાઈ પેટ્રોલ પંપ પાસેની આ ઘટના છે. મોટી જાનહાની ટળી છે. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર માછલીના મોત થતા જોવા મળી રહ્યા છે. વાત કરી રહ્યા છે અમદાવાદની વોટર ક્લીનર મશીનરીથી માછલીઓને બહાર કઢાઈ છે.
ऑक्सीजन अभाव आ मछलीओं मौत थई रहा है। सुभाष ब्रिज रिवरफ्रंट नीचे मछलीओं मौत थई रहा है। अमदावाद साबरमती रिवरफ्रंट की बात करी रहा है, त्यां वोटर क्लीनर मशीनरी थी आ मछलीओं ने बहार कढ़ाई छे। વધુ માહિતી માટે મારા સંવાદદાતા આયુષી આગની જોડાય છે। જે આયુષી, અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર માછલીઓના મોત થઈ રહ્યા છે, કહેવામાં આવી રહ્યું છે કે ઓક્સિજનનો અભાવ છે, શું છે અપડેટ? बिल्कुल बंसरी, जी रीते गई काले अमदावाद साबरमती नदी नी अंदर पानी में वायरस सामे आव्यो हतो, परंतु जयरे आज नी वात करिए तो आज साबरमती नदी नी अंदर एकाएक ज माछलीओना मौत छे ते थया छे। अने जोई शकाय छे अत्यारे दृश्य में कि आज सुभाष ब्रिज छे ते त्या खाते नो जे रिवरफ्रंट नो पट्टो छे त्याना दृश्य छे कि ज्या अनेक आज माछलीओ जे छे ते अत्यारे जोवा मळी रही छे मरेली हालत में, एटले कि एकाएक ज आज माछलीओनुं मौत थयुं छे। तेमां खास करीने मानवामां आवी रह्युं छे कि ऑक्सिजन नी कमी ना कारणे मौत जे छे माछलीओना थया छे। परंतु बीजी तरफ ज्यारे जे कोरोना वायरस जे छे तेनुं संक्रमण सामे आव्युं हतुं साबरमती नदीना पाणीनी अंदर, त्यारे हवे आ जे माछलीओना मौतथी अनेक सवालो उभा थई रह्या छे। हाल कोर्पोरेशननी टीम द्वारा आ जे तमाम माछलीओ जे छे फक्त एक ज पट्टा पर नहीं परंतु आखा साबरमती रिवरफ्रंटना पट्टा पर अलग अलग जग्या उपर आ प्रकारे मरेली माछलीओ जे छे ते पाणीमां तरती जोवा मळी रही छे। त्यारे कोर्पोरेशन जे डिपार्टमेंट छे तेना द्वारा आ मरेली माछलीओ जे छे तेने મશીનના માધ્યમથી બહાર કાઢવા માટેની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે એકાએક જ કેમ આટલી બધી મોટી સંખ્યામાં જે માછલીઓના મોત છે તે થયા છે, શું કારણ હોઈ શકે? હાલ જે રીતે માનવામાં આવી રહ્યું છે કે ઓક્સિજનની કમીના કારણે આ જે કહી શકાય કે જે માછલીઓના મોત છે તે થયા છે, પરંતુ બીજી તરફ જે રીતે ગઈકાલે જે આઈઆઈટી ગાંધીનગર સહિતની 8 યુનિવર્સિટી દ્વારા જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો તેમાં જે સામે આવ્યું હતું કે સાબરમતી નદીના પાણીની અંદર કોરોનાનું સંક્રમણ છે, તો કદાચ તેના કારણે પણ આ માછલીઓના મોત થયા હોઈ શકે છે। કારણ કે જે રીતે ગઈકાલે પર્યાવરણવિદે પણ જણાવ્યું હતું કે જો પાણીની અંદર આ પ્રકારે સંક્રમણ હોય તો તેનાથી પાણીજીવીઓને પણ ભારે નુકસાન થઈ શકે છે, ત્યારે એક બે નહીં પરંતુ કહી શકાય હજારોની સંખ્યામાં જે માછલીઓ છે તેના મોત થયા છે। આખો જે સુભાષ બ્રિજ જે રિવરફ્રન્ટ પટ્ટો છે ત્યાં અત્યારે જે માછલીઓ જે છે મૃત હાલતમાં તણાઈ રહી છે, એટલે કે આ એકાએક જ માછલીઓના મોતથી પર્યાવરણ પ્રેમીમાં પણ દુઃખ છે, અને જે રીતે સાબરમતી નદીનું પાણી છે તેમાં પણ ઘણું બધું પ્રદૂષણ છે તે સામે આવી રહ્યું છે। કેમિકલયુક્ત પાણી તેની અંદર જે છોડવામાં આવી રહ્યું છે, અલગ અલગ પરિબળો છે જેના કારણે આ અત્યારે માછલીઓના મોત થઈ શક્યા હોય થયા હોય તેવું માનવામાં આવી રહ્યું છે। પરંતુ જે રીતે પ્રાથમિક માહિતી જે સામે આવે છે તે મુજબ કહેવામાં આવી રહ્યું છે કે ઓક્સિજન લેવલના ઘટવાના કારણે આજે માછલીઓ છે તેનું આટલી મોટી સંખ્યામાં મોત છે તે થયા છે, પરંતુ બીજી તરફ જે રીતે ગઈકાલે રિપોર્ટ સામે આવ્યો હતો ત્યારે હવે આગળ આ જે માછલીઓના મોતને લઈને પણ હવે જે તપાસ છે તે પણ કરવામાં આવશે। કારણ કે આખા સાબરમતીના સુભાષ બ્રિજ જે બ્રિજ છે તેની નીચેનો આખો પટ્ટો છે કે જ્યાં અનેક મૃત માછલીઓ જે છે તે પાણીમાં તણાઈ રહી છે। બંસરી ભાર સમગ્ર માહિતી આપવા બદલ તો ચોમાસાની શરૂઆતથી જ રાજકોટ શહેરમાં વરસાદી માહોલ સર્જાયો છે અને કમિશનર કચેરી પાસે વૃક્ષ ધરાશાયી થયું છે। લક્ષ્મીનગર વિસ્તારમાં પાણી પણ ભરાઈ ચૂક્યા છે, વૃક્ષ ધરાશાયી થતા રસ્તા પણ બંધ થતા નજરે પડી રહ્યા છે। ત્યારે રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, રાજકોટમાં વરસાદી માહોલ સર્જાયો, મહત્વનું છે કે કમિશનર કચેરી પાસે વૃક્ષ જે છે તે ધરાશાયી થતા રસ્તો પણ બંધ થઈ ગયો છે, જેના કારણે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા। આપ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો આ દ્રશ્યો છે રાજકોટના, રાજકોટમાં કમિશનર કચેરી પાસેનું વૃક્ષ જે છે તે ધરાશાયી થયું છે, ભારે વરસાદના કારણે આ વૃક્ષ ધરાશાયી થયું છે, લક્ષ્મીનગર વિસ્તારમાં પાણી પણ ભરાઈ ચૂક્યા છે। વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ધ્રુવ કુંડલ જોડાયા છે। જી ધ્રુવ, રાજકોટ શહેરમાં વરસાદી માહોલ સર્જાયો અને એક વૃક્ષ પણ ધરાશાયી થયું, શું છે અપડેટ? બંસરી, સીધા જ આપણે દ્રશ્ય દેખાડીશ। હાલ આ જે દ્રશ્ય છે તે શહેર પોલીસ કમિશનર ઓફિસની બહારના દ્રશ્ય છે, અને આ એક બાજુ જે દ્રશ્ય છે તે જિલ્લા પંચાયતના દ્રશ્ય છે, જ્યાંનું ગુલમોરનું જે વૃક્ષ છે તે ધરાશાયી થયું છે। અત્યંત જૂનું હતું આ વૃક્ષ અને મૂળિયા સાથે વૃક્ષ છે તે ધરાશાયી થયું છે। સદનસીબે કોઈ જાનહાનિ અહીં થઈ નથી, પણ તેમ છતાંય આજે ધરાશાયી થતા વૃક્ષ ક્યાંક ને ક્યાંક લોકોને હાલાકી પડી રહી છે। લોકોની અવર જવરનો જે રસ્તો છે તે લોકોએ બદલવો પડે છે। હાલ આરએમસીનું જે ગાર્ડન શાખા દ્વારા
वृक्ष ने खसेड़वानी जे कामगिरी छे अत्यारे थई रही छे। वृक्षना जे डाळ छे तेने कापी ने रस्तो चोखो करी रह्या छे जे आरएमसीना जे गार्डन शाखाना जे कर्मचारीओ छे। आपणी साथे खास तो लोको जोड़ाना छे के जे समय त्यारे हाजर हता वृक्ष त्यारे धराशायी थयो। आपणी साथे एवा ज लोको छे। शुं नाम छे आपणुं? મારું નામ ઓસમાણભાઈ। ઓસમાણભાઈ, શું ઘટના બની હતી, ક્યારે વૃક્ષ પડ્યું? ઘટના એટલે માનો કે 2.5 કલાક જેવું થયું છે, ને ઓટોમેટિક એની મેળ જ ધડમૂડુમાંથી પડી ગયું આવું। એમાં એ પડ્યું ને એમાંથી આમ ગાડી એક આવતી હતી ને બ્રેક લાગી ગઈ, એટલે ગાડીવાળો ભાઈ બચી ગયો। આ બાજુ જે રિક્ષાવાળો આવ્યો હતો એને ખબર પડી ગઈ કે ઝાડ પડવાનું, એટલે એને બ્રેક મારી, એટલે 4 જણા એ બચી ગયા। વરસાદ ચાલુ હતો કે કેમ? વરસાદ ચાલુ નહોતો ત્યારે, એમને એમ જ। અને એક મોટરસાઇકલ વાળો ભાઈ, એને કદાચ છે ને પાછળ કદાચ જરાક લાગ્યું હોય તો કહેવાય નહીં, જરા તરા એ બરોબર નીકળ્યા ને જરા થઈ ગયું, એટલે બચી ગયા ટૂંકમાં। કોઈને કઈ હોનાર જ નથી, લાગ્યું નથી કોઈને કઈ, પણ ક્યાંક ને ક્યાંક જાનહાનિ થતા ટળી છે। હાલ અત્યારે રાજકોટની વાત કરીએ તો રાજકોટ માં અત્યારે જિલ્લા પંચાયત ચોક ખાતે આવેલું શહેર પોલીસ કમિશનર ઓફિસની બહાર વૃક્ષ ધરાશાયી થયું છે, અને આ વૃક્ષ છે તે પંચાયત જિલ્લા પંચાયતના કેમ્પસમાં હતું અને એ હાલ અત્યારે ધરાશાયી થયું છે। ત્યારે સદનસીબે વાત કરીએ તો સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ। હાલ અત્યારે ગાર્ડન શાખા દ્વારા તમામે તમામ જે અત્યારે કામગીરી થઈ રહી છે, વૃક્ષને ખસેડવાની વાત છે તો અત્યારે તે કામગીરી અત્યારે થઈ રહી છે। ખાસ કરીને જો વાત કરીએ તો વરસાદ જ્યારે અત્યારે પડી રહ્યો છે તો તેના કારણે જે વૃક્ષો છે તેનું જળ મૂળ ક્યાંક ને ક્યાંક ભરવાઈ ગયું હોય અને તેના જ કારણે હાલ અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ નું નિર્માણ થઈ રહ્યું છે। જી ધ્રુવ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। રાજકોટ શહેરમાં વરસાદી માહોલ સર્જાયો, એક બાજુ પાણી પણ ભરાયા, લક્ષ્મીનગર વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયા, અને એક બાજુ કમિશનર કચેરી પાસે એક ખૂબ જ જૂનું વૃક્ષ પણ ધરાશાયી થઈ ગયું। વાત કરીશું સુરતની, સુરતમાં મેયરના વોર્ડમાં બેનરો લગાવવામાં આવ્યા છે, સમાચારો સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। 9 અપાર્ટમેન્ટના રહીશોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, રસ્તા સહિતની પ્રાથમિક સુવિધા બાબતે આ બેનરો લગાવવામાં આવ્યા, ભાજપને વોટ આપીને ભૂલ કરી તેવા બેનરો લગાવવામાં આવ્યા, હવે વોટની ભેખ માંગવા આવું નહીં તેવા બેનરો પણ લાગ્યા। આ સાથે 30 વર્ષ કરતા વધુ સમયથી રસ્તો નથી બન્યો, આ સાથે રસ્તા પીવાના પાણીની સમસ્યાને લીધે ભાજપ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો, આ સમગ્ર વિરોધ બેનરો થકી રજૂ કરવામાં આવ્યો છે। 9 અપાર્ટમેન્ટના રહીશોએ ભેગા થઈને વિરોધ કર્યો છે, રસ્તા સહિત પ્રાથમિક સુવિધા ન મળતા, આ સાથે વોટ માટે ભીખ માંગવા ન આવવું તેવા પણ બેનર લગાવવામાં આવ્યા। 30 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે, તેમ છતાં પણ રસ્તો બનાવવામાં નથી આવ્યો, આ અંગે પણ ટિપ્પણી કરવામાં આવી। સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો ભલે વિકાસની વાતો કરતા હોય છે, પરંતુ સુરતના પાલનપુર પાટિયા વિસ્તાર કે જ્યાં હિન્દીની સોસાયટી આવી છે, આ સોસાયટીમાં વિકાસના નામે મિંદુ જોવા મળી રહ્યો છે। કારણ કે રસ્તાની મુખ્ય સુવિધા છે એ લોકોને મળી રહી, જે નથી મળી રહી। 250 કરતાં વધુ પરિવારો અહીં રહે છે, અને આશ્ચર્યની વાત એ છે કે સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર હેમાલીબેન બોઘાવાલાનો જ આ વોર્ડ છે કે જ્યાંથી 9 થી 10 હજાર મતદાતાઓ અહીં રહેતા છે, પરંતુ તેઓની એક સમસ્યા છે, જે સમસ્યા ઘણા વખતથી તેનું નિરાકરણ નથી આવી રહ્યું, અને આ રાજ્યના વહીવટીતંત્રમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે, મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે, 77 આઈએએસ ઓફિસરોની બદલી કરાઈ છે, તો રાજ્યના વહીવટીતંત્રમાં ધરખમ ફેરફાર કહી શકાય તેમ અનેક કલેક્ટરો બદલાયા છે, અને 77 આઈએએસ ઓફિસરોની બદલી કરવામાં આવી છે, અનેક ડીડીઓની પણ બદલી કરવામાં આવી છે, ત્યારે રાજ્યના વહીવટીતંત્રમાં ધરખમ ફેરફાર જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે 77 આઈએએસ ઓફિસરોની બદલી કરાઈ, અનેક ડીડીઓની પણ બદલી કરવામાં આવી છે, આ સાથે અનેક કલેક્ટરો પણ બદલાયા છે, અને મહત્વના સમાચાર કહી શકાય રાજ્યનું જે વહીવટીતંત્ર છે તેમાં ધરખમ ફેરફાર કહી શકાય, 77 આઈએએસ ઓફિસરોની બદલી કરાઈ, આ સાથે કલેક્ટરોને પણ બદલી કરવામાં આવી, અનેક ડીડીઓની પણ બદલી કરવામાં આવી છે, ત્યારે ખૂબ જ મોટા સમાચાર કહી શકાય રાજ્યના વહીવટીતંત્રમાં ધરખમ ફેરફાર જોવા મળી રહ્યો છે।
77 આઈએએસ ઓફિસરોની બદલી કરવામાં આવી છે. આ સાથે અનેક કલેક્ટરો અને ડીડીઓની પણ બદલી કરવામાં આવી છે. રાજ્યના વહીવટીતંત્રમાં ધરખમ અને મોટો ફેરફાર કહી શકાય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અનેક કલેક્ટરો પણ બદલવામાં આવ્યા છે અને આ સાથે ડીડીઓની પણ બદલી કરવામાં આવી છે. આઈએએસ ઓફિસરોની વાત કરવામાં આવે તો 77 આઈએએસ ઓફિસરોની બદલી કરવામાં આવી છે. ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજ્યના વહીવટીતંત્રમાં ધરખમ ફેરફાર, ખૂબ જ મોટું પરિવર્તન કહી શકાય. 77 આઈએએસ ઓફિસરોની બદલી કરવામાં આવી છે. આ સાથે અનેક કલેક્ટરોને પણ બદલી નાખવામાં આવ્યા છે. આ સાથે ડીડીઓની પણ બદલી કરવામાં આવી. જી, વધુ માહિતી માટે મંતવ્ય ન્યૂઝના એડિટર આપણી સાથે જોડાયા છે દીપક રાજાણી. જી દીપકજી, રાજ્યના વહીવટીતંત્રમાં ધરખમ ફેરફાર જોવા મળી રહ્યો છે, ત્યારે શું કહેશો આપ? બિલકુલ, મંતવ્ય ન્યૂઝે જે સંકેત આપ્યા હતા એ સંકેત સાચા પડ્યા છે અને રાજ્યના વહીવટીતંત્રમાં ધરખમ ફેરફારો થયા છે. ગત સપ્તાહમાં જ મંતવ્ય ન્યૂઝે સંકેત આપી દીધો હતો કે રાજ્યના વહીવટીતંત્રમાં બદલીનો બીજો રાઉન્ડ આવશે અને એવું જ કંઈક આજે થયું છે. આ બદલીના ફેરફારો ગઈકાલે એક્સપેક્ટ હતા, પરંતુ ગઈકાલે ક્લિયરન્સ નહીં મળ્યું હોવાના કારણે આજે બપોરે આ ઓર્ડરો થઈ ગયા છે. એક સાથે 77 આઈએએસ ઓફિસર્સની બદલી થઈ છે. સૌથી મોટી સિગ્નિફિકન્ટ વાત એ છે કે ગઈ બદલીના હુકમોમાં જે સિનિયર અધિકારીઓ રહી ગયા હતા તેમનો પણ આ બદલીના ઓર્ડરોમાં સમાવેશ થઈ ગયો છે. હાયર એજ્યુકેશનના સેક્રેટરી અંજુ શર્માની બદલી થઈ છે, તેમને લેબર વિભાગમાં મૂકવામાં આવ્યા છે. આ જ રીતે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટના જે એમડી હતા હૈદર, એમને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. હર્ષદકુમાર પટેલની પણ ટ્રાન્સફર થઈ છે. એટલે જે ગત ઓર્ડરોમાં જે સિનિયર અધિકારીઓની બદલી નહોતી થઈ એમની પણ તમામની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અનેક કલેક્ટરોની ટ્રાન્સફર કરવામાં આવી છે, જેમને 3 વર્ષ પૂર્ણ થતા હતા એ તમામને ખસેડવામાં આવ્યા છે. અને બાકીને જે જગ્યાએથી જેમને બદલવામાં આવ્યા છે તે જગ્યાએ નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. અનેક ડીડીઓની પણ ટ્રાન્સફર થઈ છે. જે બદલી થયેલા અધિકારીઓ જે છે તેમાં સુરત કલેક્ટર, આણંદ કલેક્ટર, જામનગર કલેક્ટર સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલની પણ ટ્રાન્સફર થઈ છે. તેમને ત્યાં મહેસાણામાં કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. એટલે ઘણા બધા અધિકારીઓની ટ્રાન્સફર થઈ છે. દીપકજી આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો રાજ્યના વહીવટીતંત્રમાં ધરખમ ફેરફાર કહી શકાય, ઘણા બધા સિનિયરોની બદલી કરવામાં આવી, આ સાથે 77 આઈએએસ ઓફિસરોની બદલી કરી નાખવામાં આવી, આ સાથે કલેક્ટરો અને ડીડીઓની પણ બદલી કરી નાખવામાં આવી છે. અનેક કલેક્ટરો પણ બદલાયા છે. આ સાથે ખૂબ જ મોટા સમાચાર કહી શકાય, રાજ્યનું જે વહીવટીતંત્ર છે તેમાં મોટું પરિવર્તન આવ્યું છે. અનેક ડીડીઓ સહિત કલેક્ટરો પણ બદલાઈ ચૂક્યા છે. સુરત કલેક્ટર ધવલ પટેલ ગુડાના સીઈઓ તરીકે બદલી કરવામાં આવી છે. આ સાથે રાજ્યના વહીવટીતંત્રમાં ધરખમ ફેરફાર સાથે 77 આઈએએસ ઓફિસરોની બદલી કરાઈ, અનેક કલેક્ટરો પણ બદલાયા અને ડીડીઓની પણ બદલી કરી નાખવામાં આવી છે. તો આ સાથે બુલેટિન બાબત આટલું જ. મંતવ્ય ન્યૂઝના વધુ સમાચાર અને પડેપડની અપડેટ માટે જોડાવો મંતવ્ય ન્યૂઝની વેબસાઇટ સાથે, માંથી આપ લોગ ઇન કરી શકો છો મંતવ્ય ન્યૂઝ.com સાથે. નમસ્કાર.